1258 कार्पेट एरिया जामनगर रोड टच અને ન્યુ 150 ફૂટ રેસ કોર્સ થી તદ્દન નજીક 3 BHK. તો વેલકમ ટુ ઘરોંદા ગેલેરીઝ. ઘર સા પહેલે ઘરોંદા. તો આ છે એનો લિવિંગ એરિયો. લિવિંગ એરિયા ની સાઈઝ છે 17.5x11 ની. લિવિંગ એરિયા બિલ્ડરે તો કાફી સ્પેશિયસ આપેલો છે. તમે આવી રીતના સોફા રાખી શકો છો. સોફામાં તમે જોઈ શકો છો કે 2 ચેર બી રાખી શકો છો, વચ્ચે ટેબલ બી રાખી શકો છો. અને લિવિંગ એરિયા થી અટેચ બાલ્કની આપેલી છે, નોટ અ સ્ટેન્ડિંગ બાલ્કની, પોચ આપેલી છે જેની સાઈઝ છે 5x12 ની. એની એક્ઝેક્ટ સામે આપેલું છે ટીવી યુનિટ. ટીવી યુનિટ તો બિલ્ડરે કાફી લેવિશ અને સ્ટાઇલિશ બનાવેલું છે, તમે તમારા સ્ટાઇલથી બનાવી શકો છો. એના પછી આવે છે ડાઇનિંગ. ડાઇનિંગની સાઈઝ છે 11x11 ની. ડાઇનિંગની એક્ઝેક્ટ બાજુમાં આપેલું છે વોશ બેસન. અને ડાઇનિંગની તમે આ સાઈડ જુઓ તો કિચન આપેલું છે. કિચનની સાઈઝ છે 10x8 ની. કિચનમાં પ્લેટફોર્મની સામે સર્વિસ ટેબલ બી આપેલું છે અને કિચન અટેચ વોશિંગ એરિયા બી આપેલો છે અને કિચનમાં સ્ટોરેજ રૂમ બી બિલ્ડર આપેલો છે. આની એક્ઝેક્ટ સામે આવે છે ચિલ્ડ્રન બેડરૂમ. આ ચિલ્ડ્રન બેડરૂમમાં સ્ટેન્ડિંગ બાલ્કની બી આપેલી છે. ચિલ્ડ્રન બેડરૂમની સાઈઝ છે 12x11 ની. આના પછી આપણે જઈએ તો સેકન્ડ બેડરૂમ. સેકન્ડ બેડરૂમ છે ગેસ્ટ રૂમ. એ પહેલાં હું તમને એ દેખાડી દઉં કે બિલ્ડરે પૂજા રૂમ બી આપેલો છે. સેકન્ડ બેડરૂમની સાઈઝ છે 12x12 ની. આ બી કાફી સ્પેશિયસ બેડરૂમ આપેલો છે બિલ્ડરે. આમાં ઝિગઝેગ શેપમાં સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે. એની સામે આવે છે થર્ડ બેડરૂમ, માસ્ટર બેડરૂમ, જેની સાઈઝ છે 12x12 ની. અને આમાં આખા બેડરૂમમાં એલ શેપમાં સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે. અને આ ફ્લેટ, આ અપાર્ટમેન્ટ ફૂલ્લી લોડેડ એમ્યુનિટીઝ સાથે બિલ્ડરે આપેલું છે. તો બધી જ એમ્યુનિટીઝ કવર કરેલી છે બિલ્ડરે. જો તમે અમારો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો લાઇક અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી રાજકોટના અવનવા પ્રોપર્ટીના વિડીયો ઇઝીલી તમારા સુધી પહોંચી રહે. તમે ઘરોંદા ગેલેરીની પણ મુલાકાત લઈ શકો છો, જે કામ કરે છે નો બ્રોકરેજ ઉપર. અમે કોઈ બી બ્રોકરેજ નથી લેતા, તો કોઈ ટેન્શન ના લેતા. અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.